नमस्कार विद्यार्थी मित्रों, तरण बार भूगोल पाठ नंबर छ दूर संचार विषय आज समझूती मेळवानी छे। तो संचार एटले शुं, स्टार्टिंग करशुं संचार थी। तो कि एक स्थळे थी बीजा स्थळे माहिती अथवा संदेशों मोकलवो के प्राप्त करवानी विस्तृत व्यवस्था ने संचार तंत्र कहे छे। पहेलाना समय में ढोल वगाड़ीने आग के धुमाड़ाना संकेत द्वारा झंडा लहेरावीने के मोटा अवाजों કિકિયારી દ્વારા સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો। કેટલાક પ્રણાલીમાં પ્રાણીઓ અને પક્ષીઓ સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા હતા। શરૂઆતમાં પરિવહનના સાધનો સંચારના સાધનો હતા। સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, ફેક્સ તથા ઉપગ્રહોએ સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી। વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્ત્વનો ફાળો। સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા અને નાની 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 બની ગઈ છે। દુનિયા નાની બની ગઈ, પરિવહન તુલનામાં આધુનિક સંચાર તંત્ર પૂરા વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું છે। વર્તમાન આર્થિક આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે। આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘટી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છે। દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી તથા માનવસર્જિત આપત્તિઓ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી। હવે આપણે આગળ વધીએ તો કે સંચારના સાધનો સેના, તો કે સંચારના સાધનો એમાં સંચારના સાધનોમાં એક વ્યક્તિગત સંચાર અને સમૂહ સંચારનો સમાવેશ કરવામાં આવે છે। એમાં ટેલિફોન, સેલફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઇમેલ, ટપાલ સેવા, આંગણિયા કુરિયર સેવાનો સમાવેશ થાય છે। અને સમૂહ સંચાર તંત્રમાં બે માધ્યમોનો સમાવેશ થાય છે। એમાં એક મુદ્રિત માધ્યમ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ। એમાં મુદ્રિત માધ્યમમાં સંચાર સમાચારપત્રો અને સામયિકોનો સમાવેશ થાય છે, ત્યાં ઇલેક્ટ્રોનિકમાં આકાશ અને દૂરદર્શન ફિલ્મોનો સમાવેશ કરવામાં આવે છે। હવે આપણે આગળ વધી તો કે પહેલું વ્યક્તિગત સંચાર વિશે આગળ વધવાનું છે। તો કે વ્યક્તિગત સંચાર તંત્રમાં ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, ઇમેલ, ટપાલ સેવા અને આંગણી કુરિયર સેવા વગેરે માધ્યમ સમાવેશ કરવામાં આવે છે। એમાં આપણે ટેલિફોન વિશે સમજૂતી મેળવવાની છે। 20મી સદીના પ્રારંભથી મધ્યમકાળ સુધી યુએસએની તાર ટપાલ ટેલિફોન કંપનીઓને યુએસએના ટેલિફોન ઉદ્યોગ પર એકાધિકાર હતો। યુએસએના શહેરીકરણમાં ટેલિફોન સેવા એક નિર્ણાયક પરિણામ ગણાવી શકાય છે। તેના માધ્યમથી કંપનીઓના મુખ્યાલયો સાથે કાર્યનો જોડાણ સંદર્ભ થઈ શક્યું અને તે સંપર્ક સુવિધા ઊભી થતાં કંપનીના ઉપશાખાઓ નાના શહેરોમાં સ્થાપિત થઈ પ્રતિસ્પર્ધા વધતા ટેલિફોન કંપનીઓ પોતાની પ્રણાલીઓને ઉન્નત બનાવવા માટે તાંબાના તારને બદલે ઓપ્ટિક્સ ફાઈબર અને સેટેલાઇટનો ઉપયોગ થયો છે। પરિણામે ઝડપી, સુરક્ષિત અને દોષરહિત પ્રસારણ શક્ય બન્યું। ભારતમાં ટેલિકોમ નેટવર્કનો પાયો 19મી સદીમાં બ્રિટિશ સરકાર દ્વારા નાખવામાં આવ્યો। ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL નો ઇતિહાસ ભારતમાં ટેલિકોમ સાથે જોડાયેલો છે। ભારતમાં ટેલિકોમ સેવાનું ભારત સરકાર દ્વારા સંચાલન કરવામાં આવે છે। હાલમાં ભારત સંચાર નિગમ લિમિટેડ તરીકે જાણીતી કંપની તે પહેલાં પોસ્ટ એન્ડ ટેલિગ્રામ ડિપાર્ટમેન્ટના નામે ઓળખાવી 1975માં
डिपार्टमेंट ऑफ टेलिकॉम ने पोस्ट एंड टेलीग्राम से अलग करवामां आव्यो, तेने टेलिग्राफ थी अलग करवामां आव्यो। भारत में आधुनिक प्रकाश प्रकार ने टेलिफोन सेवाओं विकास में सामा पित्रोड़ा नो विशेष फाड़ो है। श्याम पित्रोड़ा कोनो विशेष फाड़ो है? तो के श्याम पित्रोड़ा नो विशेष फाड़ो। आधुनिक समय में विज्ञान और इन्फॉर्मेशन टेक्नोलॉजी विकास के कारण सेलफोन सेवा समग्र विश्व में खूब झड़प थी लोकप्रिय संचार सेवा बनी। आ सेवा ने कारण व्यक्तिगत समग्र विश्व साथ प्रत्येक पड़े पोता संपर्क जाड़ी राखे सके। स्मार्ट सेलफोन की मदद थी इंटरनेट मध्यमों द्वारा अनेक क्षेत्र में माहिती आदान प्रदान खूब झड़पी અને અસરકારક બની શકે। છેલ્લા બે દાયકામાં ઘણી ખાનગી વિદેશી કંપનીઓ ટેલિફોન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે। ઘણી વિદેશી કંપની અને ખાનગી કંપનીઓ ટેલિફોન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે। હવે આગળ આપણે ફેક્સ વિશે માહિતી મળી। एक स्तर कागड़ पर लखाण की चित्रों आबेहूब प्रतिकृति अन्य स्थल पर कागड़ पर फेक्स मशीन द्वारा छापवा प्रक्रिया ने फेक्स कहे। जे छापवा प्रक्रिया ने फेक्स कहे। फेक्स मोकलवा माटे फेक्स मशीन ने टेलिफोन ना वायर साथ जोड़ाण करव पड़े। फेक्स ने पोता अलग नंबर हो आ नंबर उपयोग थी આવતી છબીને ફેક્સ મશીન જેવી જાય છે અને દર્શાવેલ નંબર પરનું ફેક્સ મશીનમાં છબી ઉતારી દે। સંદેશા ઝીલતા મશીનમાં છબી પ્રિન્ટ થઈને બહાર આવે છે। આમ ફેક્સ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે કાગળ પરના કોઈ પણ લખાણ કે ચિત્રો મોકલી શકાય છે। આધુનિક સમયમાં દૂરસંચારના અન્ય સાધનોના ઉપયોગમાં વધતા ફેક્સનો ઉપયોગ પણ ઓછો થવા લાગ્યો। હવે આધુનિક સમયમાં વોટ્સઅપ ફેસબુક ઈમેલ વગેરે આવ્યો એના બદલે ફેક્સનો પણ ઉપયોગ ઘટવા માંડ્યો છે। હવે આગળ વધી તો આપે ઇન્ટરનેટ વિશે ભણવાનું છે। ઇન્ટરનેટ એટલે શું? તો કે 20મી સદીના ઉત્તરાર્ધમાં સૂચનાઓનું આંકડાઓમાં રૂપાંતર થઈ શકવાની દૂર સંચાર વ્યવસ્થા ધીરે ધીરે કોમ્પ્યુટર્સનું અંગ બની ગયું છે, તેમાં ઇન્ટરનેટના માધ્યમથી એક સંમિત તંત્રની નિર્માણ થયું છે। આજે વિશ્વમાં ઇન્ટરનેટ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે, જે દ્વારા 100 કરોડથી વધુ લોકો એકબીજા સાથે જોડાય છે। 100 કરોડથી વધુ લોકો એકબીજા સાથે જોડાય। ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા તો સ્વતંત્ર સંદેશા વ્યવહારની મદદથી રચાયેલું કોમ્પ્યુટરનું ઝાડું છે। શું છે? તો કે કોમ્પ્યુટરનું એક ઝાડું છે। શું? તો કે ઇન્ટરનેટ વ્યક્તિગત સંચાર તંત્રના જેટલા પણ સાધનો છે તેનામાંથી ઇન્ટરનેટ સૌથી અસરકારક અને આધુનિક છે। તેનો ઉપયોગ કોઈ સ્થાનિક વિસ્તારથી માંડીને સમગ્ર વિશ્વ સુધી વિસ્તૃત છે। આ સુવિધાઓનો ઉપયોગ કરનારા જ્ઞાન અને માહિતીની દુનિયામાં સીધો સંપર્ક બનાવે છે। ઈ કોમર્સ તથા નાણાકીય લેવડ દેવડ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે। ઇન્ટરનેટ ઓછો ખર્ચ, વિવિધ બાબતોની વિશાળ જાણકારી અને વધુ માહિતી પૂરી પાડે છે। શહેર સિવાયના નાના કસ્બાઓમાં પણ સાયબર કાફેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ થવાની ઇન્ટરનેટનો ખૂબ વધ્યો છે। અવકાશયાન પણ કોમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ સાથે જોડાણ છે, ઉપગ્રહો સાથે સંપર્ક જાળવે છે। વિશ્વમાં આવરી લેનારા ઇન્ટરનેટ વર્લ્ડ વાઇડ વેબથી ઓળખવામાં આવે છે, વર્લ્ડ વાઇડ વેબથી ઓળખવામાં આવે છે અને
ટૂંકમાં ડબલ્યુ ડબલ્યુ તથા ડબલ્યુ ઈબીના નામે વેબનાથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ તો કે રેલવે કે હવાઈ સમયપત્રક જાળવા રેલવે હવાઈ કે બસની મુસાફરી માટે ટિકિટ બુકિંગ કરવા, જમીનના દસ્તાવેજો મેળવવા, શૈક્ષણિક માર્ગદર્શન આપવા, ગુનેગારો શોધી કાઢવા, હોટલ બુકિંગ કરાવવા, ઓનલાઈન ખરીદ વેચાણ કરવા, જાહેર પરીક્ષાઓનું પરિણામ મેળવવા, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ઉપયોગ માટે ઇન્ટરનેટ સેવા મહત્ત્વની બની છે, ખૂબ જ મહત્ત્વની બની છે. આ ઉપરાંત વોટ્સએપ, ટ્વિટર્સ, ફેસબુક, ઈમેલ વગેરે સેવાઓનો ઉપયોગ માટે ઇન્ટરનેટ અનિવાર્ય છે. સેલફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. સેલફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધારે થયો છે. હવે જોશું આપણે વિદ્યાર્થી મિત્રો, હવે થોડુંક જાણવા જેવું છે, એ તમે જરા જરાક વાંચી લો. હવે આપણે ઈમેલ વિશે સમજૂતી મેળવીશું. ઈમેલ તો કે ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશાની અપલે કરવાની પ્રક્રિયા એટલે ઈમેલ કહે છે. ઈમેલ ઇન્ટરનેટની મદદથી થતી સંદેશાવ્યવહાર પ્રણાલી છે. તે કાગળ વગરની ટપાલ સેવા છે. ઇન્ટરનેટ શું છે તો કાગળ વગરની ટપાલ સેવા. ઈમેલ, યાહુ, હોટમેલ, સ્મેટમેલ વગેરે ઈમેલને સેવા પૂરી પાડે છે, જે તે કંપનીના બ્રાઉઝર ઉપર જઈને તેને સેનઅપ થઈને ઈમેલ એડ્રેસ મેળવવામાં આવે છે. એકવાર ઈમેલ એડ્રેસ મળી ગયા પછી જે બ્રાઉઝર ઇન થઈને જેમને સંદેશો મોકલવાનો છે તેમના ઈમેલ સરનામા પર લખાણ, ચિત્રો, ફોટોગ્રાફ્સ, વિડીયો વગેરે સંદેશો સ્વરૂપે રીતે મોકલી શકાય છે. હવે તો મોબાઈલ દ્વારા ઈમેલ સેવા હાથ દ્વારા બની ગઈ છે. હવે આગળ ભણીશું આપણે સમૂહ સંચાર અને મુદ્રિત માધ્યમ અને સમાચાર પત્રો અને સામાયિકો. દૂરદર્શન, આકાશવાણી, સિનેમા, સમાચાર પત્રો, સામાયિકો વગેરે સમૂહ સંચારના સબળ માધ્યમો છે. ભારતમાં 70,000થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષામાં પ્રકાશિત થાય છે, જેમની 10 કરોડથી વધુ નકલો વેચાય છે અને વંચાય છે. ઉપરાંત 960થી વધારે ઉપગ્રહ ચેનલો કાર્યરત છે, જેમાંની લગભગ 80 ચેનલો સમાચાર પ્રસારિત કરે છે. વિશ્વમાં પ્રથમ મુદ્રિત સમાચારપત્ર મોર્નિંગ પોસ્ટ 1972માં પ્રકાશિત થયું હતું. મોર્નિંગ પોસ્ટ ક્યારે પ્રકાશિત થયું હતું તો કે વિદ્યાર્થી મિત્રો 1772માં પ્રકાશિત થયું. ભારતમાં પ્રથમ સમાચારપત્ર 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટના હિકીજાએ બંગાળ ગ્રેટ પ્રકાશિત થયું હતું. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પ્રથમ સમાચારપત્ર બંગાળ ગ્રેટ પ્રકાશિત કર્યું હતું 1819માં ભારતીય ભાષામાં સૌ પ્રથમ સમાચારપત્ર બંગાળી ભાષામાં શરૂ થયું હતું. આ સમાચારપત્રનું નામ સંવાદ કૌમુદી બુદ્ધિનો ચાંદ હતું અને તેનો પ્રકાશક રાજા રામમોહન રોય હતા. 1822માં ગુજરાતી ભાષાનું સામાયિક સમાચારપત્ર મુંબઈ સમાચાર પ્રકાશિત થયું હતું. 1826માં ઉદમ માતેડ નામનું પ્રથમ હિન્દી સામાયિક પત્ર પ્રગટ થયું હતું. ત્યારબાદ મરાઠા, કેસરી, બંગાળ, નવજીવન, યંગ ઇન્ડિયા, હિન્દુસ્તાની સાધના, પ્રવાસી વગેરે સમાચાર પત્રો નિયમિત પ્રગટ થયા હતા.
અને પછી વારાફરતી આવતા ગયા. હવે આપણે આગળ જોયું કે વર્તમાન સમયમાં ગુજરાતી ભાષામાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સંભાવ, મુંબઈ સમાચાર, કચ્છ મિત્ર, જન્મભૂમિ, જય હિન્દ વગેરે સમાચારપત્રો અને હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, નવભારત ટાઈમ્સ, હિન્દુસ્તાન, અમર ઉજલા, રાંચી એક્સપ્રેસ, દેશબંધુ વગેરે સમાચારપત્રો તથા અંગ્રેજી ભાષામાં ટાઈમ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, મિડ ડે, વન ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, બિઝનેસ ટાઈમ વગેરે સમાચારપત્રો પ્રકાશિત થયા હતા. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં જિલ્લાઓ કે તાલુકામાં થકે સ્થાનિક સમાચારપત્રો પ્રકાશિત થાય છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં મોબાઈલ અને કોમ્પ્યુટરના ઇન્ટરનેટ માધ્યમથી પણ સમાચાર જાણી શકાય છે. દૈનિક સમાચારપત્રોની વાચકોના ભાષાકીય જ્ઞાન, સમજ અને કૌશલ્ય કેળવાય છે. વાચકોને મનોરંજન, દેશ વિદેશના સમાચારો, જાહેરાતો, વેપાર, ભૌગોલિક ઘટનાઓ, વાતાવરણ પરિસ્થિતિ, રમતગમત, શિક્ષણ વગેરે વિષયક માહિતી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય, વ્યાપક અલગ અલગ પ્રમાણમાં પ્રાપ્ત થતી હોય છે. સામયિકો દ્વારા વાચકોને મનોરંજન જાણવા તેમનું તકનીકી માહિતી, વર્તમાન પ્રવાહોની જાણકારી, સાહિત્યિક સ્વરૂપની જાણકારી, દેશ વિદેશની સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓની સમજ પ્રાપ્ત થાય છે. સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં વિવિધ ભાષાઓમાં સામાયિકો પ્રકાશિત થાય છે. આર પાર, ઉદેશ, ગૃહશોભા, અખંડ આનંદ, ઇન્ડિયા ટુડે, કુમાર, ચિત્રલેખા, રોજગાર સમાચાર, લોક ગુજરી, વિશ્વવિહાર, સફારી, નવનીત સમર્પણ, બાલ સૃષ્ટિ, સાયબર સફર વગેરે સામાયિકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. આ બધા ગુજરાતી ભાષાઓમાંથી પ્રકાશિત થતા હોય છે. હવે આગળ આપણે આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો વિશે માહિતી મેળવીશું. ઓલ ઇન્ડિયા રેડિયો શું છે? તો કે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તચલિત રેડિયો પ્રસારણ સાર્વજનિક સેવા છે. ભારતમાં રેડિયોના પ્રથમ પ્રસારણની શરૂઆત 1923માં રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થઈ હતી. કોના દ્વારા? તો કે રેડિયો ક્લબ ઓફ બોમ્બે દ્વારા થઈ હતી. 1930માં આ સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1930માં આ સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને તેનું નામ ભારતીય પ્રસારણ સેવા, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન રાખ્યું હતું. રેડિયો પ્રસારણની વ્યાપક શરૂઆત 1936માં થઈ અને ત્યારે તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો AIR રાખવામાં આવ્યું અને 1957માં તેનું નામ બદલીને આકાશવાણી રાખવામાં આવ્યું. 1900માં તેનું નામ બદલી અને આકાશવાણી રાખવામાં આવ્યું હતું. આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, ગીત સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમત ગમત, હવામાન, વેપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક ક્ષેત્રોની નવીનતમ માહિતી આકાશવાણી શ્રોતાઓ સુધી ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે પહોંચાડે છે. રેડિયો હાથવગુ સાધન હોવાથી પ્રવાસ દરમિયાન તેનો ઉપયોગ થઈ શકે. હાથવગુ, હાથથી જ્યાં આપણે લઈ જઈએ ત્યાં વસ્તુ
લઈ જશે. 1997 આકાશવાણી પ્રસારણ ભારતીય નામની સ્વાયત્ત સંસ્થાઓનો ભાગ બન્યો. આજે દેશના મોટા શહેરોમાં ખાનગી FM રેડિયો ચેનલ શરૂ થઈ હતી. ખાનગી ચેનલ FM રેડિયો ચેનલ શરૂ થઈ હતી. આ શેનું ઉદાહરણ તો કે આકાશવાણી દૂરદર્શન વિશે સમજવાનું છે. ઇન્ડિયન નેશનલ ધ્વનિસી દૃશ્ય કે ચિત્ર વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા સંચારણ અને અભિગ્રહણ કરતી પ્રયુક્તિ એટલે દૂરદર્શન. વિશ્વમાં સૌ પ્રથમ ટીવી પ્રસારણ 1936 યુકેમાં BBC દ્વારા પ્રારંભ થયું, પરંતુ 3 વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધને લીધે એ ખોરંભે પડ્યું. અમેરિકામાં NBC અમેરિકામાં કયું NBC એ 1937 ન્યૂયોર્કમાંથી પ્રસાર થયું કર્યું હતું. 1960 સુધીમાં અમેરિકાના 90% કુટુંબોને દૂરદર્શન ઉપલબ્ધ બન્યું હતું. ક્યાં કણે તો કે અમેરિકામાં. કેટલા તો કે 90%. શું તો કે કુટુંબોને દૂરદર્શન ઉપલબ્ધ બન્યું હતું, ઉપયોગી થયું હતું, તેની જરૂરિયાત પૂરી કરી હતી. 20મી સદીના 7મા દાયકા અંત સુધીમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ વગેરે દેશોમાં એનો પ્રચાર પ્રસાર થયો હતો. એમનો પ્રચાર અને પ્રસાર થયો હતો. કોનો તો કે દૂરદર્શનનો ત્યાં પ્રચાર અને પ્રસાર થયો. આ 1973 ન્યૂયોર્કમાંથી પ્રસાર થયો હતો. ક્યાંથી? દૂરદર્શન ન્યૂયોર્કમાં 1937 ન્યૂયોર્કમાં પ્રસાર થયું હતું, અને 1960 સુધીમાં અમેરિકાના 90% કુટુંબો દૂરદર્શન ઉપલબ્ધ છે. 90% લોકોને, અમેરિકાના જે 90% લોકો છે તેમને આ દૂરદર્શન પ્રાપ્ત થયું હતું. આ એક આપણને ટીવી દ્વારા, માધ્યમ દ્વારા આપણને કોઈ પણ આંખો દેખાવાલ વસ્તુ બતાવે છે. દૂરદર્શન છે તે આંખો દેખાવાલ વસ્તુ બતાવે છે. તેમના લીધે આપણને બધી જાણકારી મળી જતી હોય છે. Thank you.